વૈષ્ણવજન જન તો તેર કહી જે પીડ પર જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે વૈષ્ણવજન તો તેર કહી એકવાર એક ભાઈએ બાપુને પૂછ્યું બાપુ આપની શક્તિનું રહસ્ય શું બાપુએ જવાબમાં કહ્યું રહસ્ય શુદ્ધ હૃદય શુદ્ધ અંતઃકરણ ઠંડુ દિમાગ ઈશ્વરનું નિયમિત ધ્યાન કામોત્તેજક ભોજનનો અને ઇન્દ્રિય સુખનો ત્યાગ મદિરા ડૂમ્રપાન અને મસાલાનો ત્યાગ સર્વથા શાકાહારી ભોજન અને સર્વ માનવ બંધુઓ પર અપાર પ્રેમ નાનપણમાં બાપુના જીવન ઉપર પ્રાચીન કવિ શામળના નીતિ વિષયક એક છપ્પાની અસર ઊંડી પડી હતી એ બાબતમાં બાપુ કહે છે એક નીતિનો છપ્પો પણ હૃદયમાં ચૂંટ્યો અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઈ શકે એ વસ્તુ જિંદગીનું સૂત્ર બની ગઈ તેણે મારી ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું અપકારીનું ભલું ઈચ્છવું ને કરવું એ મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત ખતરાઓ આજર્યા આ રહ્યો એ ચમત્કારી છપ્પો પાણી આપને પાય ભલું ભોજન તો દીજે આવી નમાવે શિષ દંડવત કોડે કીજે આપણ દામ કામ મોહોરોનું કરીએ આપ ઉગારે પ્રાણ તે તણા દુઃખમાં મરીએ ગુણ કેડે તો ગુણ દસ ગણો મનવાચા કર્મે કરી અવગુણ કેડે જે ગુણ કરે તે જગમાં જીત્યો સહી બાપુએ મોટા થયા ત્યારે પણ આ જ નીતિ અપનાવી રાખી અંગ્રેજ સરકારે ગમે તેટલા ચૂલમ કર્યા પરંતુ બાપુ તો અંગ્રેજો સાથે પ્રેમથી જ વર્ત્યા આમ શત્રુને પણ પ્રેમથી જીતવાનો રસ્તો બાપુ આ નાનકડા છપ્પા પરથી શીખ્યા અને આખા જગતને શીખવી ગયા બાપુ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારની એક વાત છે આફ્રિકામાં કાળા ગોરાનો ભેદ એટલો ઊંડો ઉતરી ગયો હતો કે કાળા લોકોને અમુક સ્થળની ફૂટપાથ પર ચાલવાની પણ મનાઈ હતી રાતે મુકરર કરેલા સમય પછી ઘરમાંથી બહાર નીકળવાની પણ મનાઈ હતી કાળા લોકોમાં હિન્દીઓનો પણ સમાવેશ થતો હતો બાપુને નિયમિત રોજ ફરવા જવાની ટેવ હતી વેળા ક વેળાએ ફરવું પણ પડતું એક દિવસ પ્રેસિડેન્ટ ક્રુગરના મકાન આગળથી બાપુ જતા હતા એવામાં ત્યાં ઉભેલા સંત્રીએ બાપુને ઓછી તો ધક્કો ને ફૂટપાથ પરથી નીચે પાડી નાખ્યા અને ઉપરથી એક લાત મારી બાપુ માર ખાઈને ચૂપચાપ ઊભા થઈ ગયા એમને પેલા સંત્રી ઉપર જરા પણ ક્રોધ ન ચડ્યો એ જોડાએ બાપુનો એક ગોરો મિત્ર ત્યાં થઈને જતો હતો તેણે આ દુઃખદ અને અપમાનજનક ઘટના જોઈ તે બાપુ પાસે પહોંચી ગયો અને બોલ્યો મિસ્ટર ગાંધી મેં બધું નજરો નજર જોયું છે તમે આ સિપાહી પર કેસ કરો તો હું જરૂર સાક્ષી આપીશ મને બહુ દિલગીરી થાય છે કે તમારી ઉપર આવી રીતે હુમલો થયો છે બાપુએ સાંભળીને શાંત અવાજે બોલ્યા એમાં દિલગીરીનું કશું કારણ નથી સિપાઈ બિચારો શું જાણે તેને મન કાળા એટલા કાળા કે હપસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે એટલે તેણે મને પણ આમ જ ધક્કો મારી દીધો મેં તો ભાઈ નિયમ જ કર્યો છે કે મારી જાત પર વીતે તેને માટે મારે અદાલતે ન જ ચડવું એટલે મારે કોઈ નવું તે નિર કહીએ પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના રે વૈષ્ણવજન તો તે કહીએ